गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां। धोरण 8 ની અંદર વિજ્ઞાન વિષય 8માં ના વિજ્ઞાનમાં મિત્રો, જેવું કે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે સ્કૂલ ચાલુ હતી એ દરમિયાન આપણે 13 પાઠ સુધી કમ્પ્લીટ કરી લીધા છે। સવાર અને બપોર બંનેમાં સવારે 13મો પાઠ છે કમ્પ્લીટ થઈ ગયો છે, 14મો સ્ટાર્ટ છે અને બપોરનો એનાથી આગળ પણ હશે, પરંતુ આપણે 13મા ચેપ્ટર થી કન્ટિન્યુ કરશે। ઠીક છે મિત્રો, સૌપ્રથમ આપણે આપણી પાઠ્યપુસ્તકને ફોલો કરશી, એમાં પાઠ સમજાવાઈ જાય પછી એના પ્રશ્ન જવાબ થી સ્વાધ્યાય પોથીમાં લખીશું। ઠીક છે મિત્રો, તો આજના સેશનની અંદર આપણે સ્ટાર્ટ કરીએ છીએ વિષય વિજ્ઞાન ધોરણ 8 પાઠ 14 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો, જે પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 172 ઉપર સ્ટાર્ટ થાય છે। તો ચાલો સૌથી પહેલો પોઈન્ટ, જેની અંદર મેઇન પોઈન્ટ છે ટેસ્ટર, બરાબર। ઘણા બધા ઉદાહરણો દ્વારા ટેસ્ટર વિશે સમજાવવામાં આવેલું છે, બરાબર। તો એનું વાંચન કરીશું અને સમજાવવા જેવા મુદ્દા છે એ આપણે નોટ ડાઉન કરતા જઈશું। જુઓ, તમારા વડીલોએ તમને ભીના હાથે વીજળીને ચાલતા ઉપકરણોને સ્પર્શ કરવાની ના ચેતવણી જ આપી હશે કે એને સ્પર્શ કરવાનું નથી, પરંતુ શું તમે જાણો છો કે ભીના હાથે વીજળીથી ચાલતા ઉપકરણો સ્પર્શ કરવા માટે ભયજનક શા માટે છે? આપણે અગાઉ શીખ્યા કે પદાર્થો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે, તે દ્રવ્ય વિદ્યુતના સુવાહકો છે। યાદ રાખો મિત્રો, અન્ડરલાઈન કરજો, વિદ્યુત સુવાહકો કોને કહેવાય? કે પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે, અને બીજા કેટલાક દ્રવ્યો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતા નથી, તેને વિદ્યુત પ્રવાહના મંદવાહકો કહે છે। આ બે વ્યાખ્યા એની બે અન્ડરલાઈન કરજો, વિદ્યુત પ્રવાહના સુવાહકો અને વિદ્યુત પ્રવાહના અવાહકો। ધોરણ 6 માં આપણે કોઈ એક ચોક્કસ દ્રવ્ય પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે કે નહીં તેની માટે ટેસ્ટર, બરાબર, ટેસ્ટર આપણે આપણા રૂટિનમાં પણ ટેસ્ટર વિશે થોડી ઘણી માહિતી હશે। ઇલેક્ટ્રિશિયન જે નાનું એવું ડિસમિસ ટાઈપ એક અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ એક સાધન રાખે છે ખિસ્સામાં, એને ટેસ્ટર કહેવાય, જે વિદ્યુત પ્રવાહ છે કે નહીં એ જાણવા માટે ખૂબ જ મહત્વનું છે। શું તમને યાદ છે કે આવું નક્કી કરવા માટે ટેસ્ટર આપણે કેવા પ્રકારે મદદ કરી હતી? આપણે ધોરણ 6 માં ભણી ગયા છે, આપણે જોયું કે તાંબુ અને એલ્યુમિનિયમ જેવી ધાતુ વિદ્યુતનું વહન કરે છે, તાંબુ અને એલ્યુમિનિયમ વિદ્યુતના સુવાહકો છે, જ્યારે રબર પ્લાસ્ટિક લાકડા જેવા વિદ્યુત પ્રવાહનું વહન કરતા નથી। જો કે આપણે ટેસ્ટરનો ઉપયોગ ઘન અવસ્થામાં રહેલા પદાર્થો માટે કર્યો છે, તો પ્રવાહી પદાર્થો માટે શું તે વિદ્યુતનું વહન કરે કે નહીં તે ચાલો શોધીએ। તો મિત્રો, મેઇન વસ્તુ છે અહીંયા શું આવેલી કે પદાર્થો છે એ વિદ્યુત પ્રવાહનું વહન કરે છે, ઘન પદાર્થો તો કરે છે પણ પ્રવાહી પદાર્થો કરે છે કે નહીં આપણે એ જાણવાનું છે। ઠીક છે, તો હવે આપણો નેક્સ્ટ મુદ્દો છે શું પ્રવાહી છે વિદ્યુતનું વહન કરે છે જોઈએ। પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે કે નહીં તે ચકાસવા માટે આપણે જે ટેસ્ટરનો ઉપયોગ કરી શકીએ એમાં વીજ કોષ ના સ્થાને બેટરીનો ઉપયોગ કરીશું, અને ટેસ્ટરનો ઉપયોગ અગાઉ તે કાર્ય કરે છે કે નહીં તે તપાસી લઈશું। એક સેલનો ઉપયોગ કરીશું મિત્રો, વીજ કોષ એટલે શું? સેલ, અને સેલ એટલે શું? આપણે ઘડિયાળમાં કે પછી રમકડામાં કે પછી કોઈ એવા સાધન રિમોટમાં બધે સેલથી ચાલતા સાધનો છે, બરાબર, એ વીજ કોષ કહેવાય, બરાબર। હવે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે, ટેસ્ટર છે એના મુક્ત છેડાઓને વીજ કોષ છે, બરાબર, એક ટેસ્ટર છે, માની લો કે આ ટેસ્ટર છે, બરાબર, એના મુક્ત છેડાઓને સેલ, બરાબર, આ રીતનો સેલ હોય એના મુક્ત છેડાઓ બાંધવાના છે, બરાબર। હવે જો આની અંદરથી વીજકોષ પર વીજકોષમાંથી સેલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એ ટેસ્ટર છે, એની અંદર આપણે જો બલ્બ જોડેલો હશે, માની લો અહીંયા બલ્બ જોડેલો છે તો એ બલ્બ પ્રકાશિત થશે, બરાબર, આવી કઈ પ્રવૃત્તિ છે વાંચીએ।
ટેસ્ટરના મુખ છેડાને થોડીક ક્ષણ માટે એકબીજા સાથે સ્પર્શ કરાવો. આવો કરતા વિદ્યુત પરિપથ પૂર્ણ થશે અને બલ્બ પ્રકાશિત થવો જોઈએ. જો બલ્બ પ્રકાશિત ન થાય તો સમજવું કે ટેસ્ટર કામ કરતું નથી. શું તમે જાણો છો કે અન્ય કોઈ કારણ વિચારી શકો છો કે તારનું જોડાણ ક્યાંથી ઢીલું હોય, બલ્બ ઉડી ગયો હોય અથવા તમારા સેલ પણ વપરાઈ ગયા હોય? જો જોડાણ અગાઉથી ચુસ્ત હોય તો બલ્બને બદલી નાખો. હવે ફરીથી તપાસો કે ટેસ્ટર કાર્ય કરે છે કે નહીં. આ રીતે ટેસ્ટર બરાબર રીતે કાર્ય કરતું થઈ જાય તો ઉપયોગ જુદા જુદા પ્રવાહીના પરીક્ષણ માટે કરી શકાય. મિત્રો, સૌ પ્રથમ તો ટેસ્ટર છે વ્યવસ્થિત કાર્ય કરે છે કે નહીં એની ચકાસણી કરવી જોઈએ. કેવી રીતે? ટેસ્ટરના મુખ છેડાને સેલ સાથે જોડી બલ્બને શ્રેણીમાં જોડવાનો. એ બલ્બ છે એ શ્રેણીમાં આવી જાય પછી જો બલ્બ પ્રકાશિત થાય તો ટેસ્ટર ઓકે છે, પણ ના થાય તો બલ્બ પણ ઉડી ગયો હોઈ શકે, છેડા છે એના જોડાણ પણ ઢીલા હોઈ શકે, સેલ પણ પૂર્ણ થઈ ગયો હોવો જોઈએ. આવા બધા કારણો છે એને દૂર કરી ટેસ્ટરને વ્યવસ્થિત રીતે કાર્યમાં લઈ આવી શકાય. એ રીતે તમારે શું કરવાનું છે, ટેસ્ટરને ચકાસી લેવાનું છે. પછી હવે એના પછી 14.2 પ્રવૃત્તિ છે. વપરાયેલી નકામી બોટલના પ્લાસ્ટિકના કે રબરના થોડા નાના ઢાંકણાને એકત્ર કરો અને તેને સાફ કરી 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ કે વિનેગર રેડો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટેસ્ટરને ઢાંકણાની નજીક લઈ આવી લીંબુના રસ કે વિનેગરમાં ડૂબેડો અને બંને છેડા 1 સેન્ટીમીટરથી વધારે અંતરે ન હોય એ રીતે એકબીજાને સ્પર્શ ન કરે એ રીતે જોડો અને ટેસ્ટરનો બલ્બ પ્રકાશિત થાય છે, લીંબુ કે રસનું વહન થાય છે કે નહીં અને સુવાહક છે કે મંદવાહક એની ચકાસણી કરો. તો મિત્રો, અહીંયા તમને જે આકૃતિ આપેલી છે એની પર ધ્યાન આપી દો. જે આકૃતિ છે એની અંદર તમે જોઈ શકો છો કે લીંબુ કે વિનેગરનું દ્રાવણ છે, બલ્બ છે, બેટરી છે અને જે દ્રાવણની અંદરથી છેડાઓ તેની અંદર ફિટ કરેલા છે. તો અહીંયા આપણે વાંચીશું લીંબુનો રસ કે વિનેગરમાં વિદ્યુત વહનનું પરીક્ષણ. જો જ્યારે ટેસ્ટરના બે છેડા વચ્ચે પ્રવાહી પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે ત્યારે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થાય છે. આખી આખી આકૃતિમાં જો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, જો આ પ્રવાહીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો આ પરિપથ પૂર્ણ થાય, નહીંતર આ પરિપથ પૂર્ણ થાય નહીં તો અહીંયા પ્રવાહીમાંથી અટકી જાય. સમજાણું તમને? પરિપથમાં પ્રવાહ પસાર થાય અને બલ્બ પ્રકાશિત થાય છે. જ્યારે પ્રવાહી પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતું નથી ત્યારે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થતો નથી અને બલ્બ પ્રકાશિત થતો નથી. સમજાણું તમને? જ્યારે અહીંયા પરિપથ છે એ પૂર્ણ થાય, બરાબર મિત્રો, જોઈ લેજો, જ્યારે આ પરિપથ છે એ કમ્પ્લીટ થાય, પૂર્ણ થાય તે સમયે આ પ્રવાહીમાંથી વિદ્યુત પરિપથ આ રીતે કમ્પ્લીટ થાય અને જો પ્રવાહીમાંથી વિદ્યુત પરિપથ કમ્પ્લીટ ના હોય તો અહીંયાથી પરિપથ આગળ વધશે જ નહીં અને એ ત્યાંથી વિદ્યુત પ્રવાહ અટકી જશે. સમજાણ? બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં એની ઉપરથી આપણે ખ્યાલ આવે કે ટેસ્ટર છે એ કામ કરે છે કે નહીં, વિદ્યુત પ્રવાહ જાય છે કે નહીં, પરિપથ પૂર્ણ થયો કે નહીં. કોઈ પરિસ્થિતિમાં પ્રવાહી વાહક હોવા છતાં પણ બલ્બ પ્રકાશિત ન થાય તો એનું કારણ શું હોઈ શકે? શું તમને યાદ છે કે બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે બલ્બ શા માટે પ્રકાશિત થતો નથી? વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે બલ્બનો ફિલામેન્ટ ઊંચા તાપમાન સુધી ગરમ થાય તે પ્રકાશિત થવાનું શરૂ કરે છે. જો પરિપથમાં વિદ્યુત પ્રવાહ નિર્બળ હોય તો ફિલામેન્ટ પૂરતો ગરમ નથી થતો અને પ્રકાશિત થતો નથી. પરિપથમાં વિદ્યુત પ્રવાહ નિર્બળ કેમ હોય છે? જો કે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે પરંતુ શક્ય છે કે ધાતુની જેમ સરળતાથી વિદ્યુત વહન કરી ન શકતો હોય અને ટેસ્ટરનો પરિપથ પૂર્ણ પણ ના થઈ શકતો હોય. આપણે જોઈ શકીએ મિત્રો કે ગમે ત્યારે પરિપથ પૂર્ણ થયો હોય, બધી વ્યવસ્થા બરોબર હોય પરંતુ તેની અંદર જો વ્યવસ્થિતપણે ધાતુ છે એ ગરમ ના થાય, ફિલામેન્ટ છે, અહીંયા બલ્બ છે એની અંદર આ જે વાયર છે એને ફિલામેન્ટ કહેવામાં આવે છે, એ ફિલામેન્ટ જો ગરમ ના થાય તો પણ બલ્બ પ્રકાશિત થતો નથી. આ વસ્તુ ખાસ ફિટ કરી લેજો મગજમાં.
तो पण અહીંયા ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થઈ જાય તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ બલ્બને પ્રકાશિત કરવા નિર્બળ હોઈ શકે શું આપણે કોઈ અન્ય ટેસ્ટર બનાવી શકીએ કે નિર્બળ પ્રવાહને પણ શોધી શકે એટલા ઘણા બધા પ્રવાહ હોય છે કે વિદ્યુત પ્રવાહ હોય છે પણ નિર્બળ પ્રવાહ હોય છે બલ્બને પ્રકાશિત નથી કરતો આપણે ઘણીવાર અનુભવ કરી શકીએ મિત્રો એને ડીમ વોલ્ટેજ કહેવાય ત્યારે તમે જોઈ શકો કે બલ્બ છે એ ડીમ વોલ્ટેજમાં હોય ડીમ પાવરમાં હોય ત્યારે પરિપથ પૂર્ણ વ્યવસ્થિત થયો હોય છતાં પણ એ ઝબકે છે પરંતુ પૂર્ણ પ્રકાશિત થતો નથી સમજો છો એટલે ડીમ વોલ્ટેજ કહેવાય એક અન્ય પ્રકારનું ટેસ્ટર બનાવવા આપણે વિદ્યુત પ્રવાહની અન્ય અસરનો ઉપયોગ કરી શકીએ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર છે એની વિશે આપણે જાણીશું જ્યારે કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ચુંબકીય સોય છે એ શું થાય છે પુનરાવર્તન પામે છે વિદ્યુત પ્રવાહ બહુ ઓછો હોવા છતાં ચુંબકીય સોય પુનરાવર્તન પામે છે અને આ જ અસરનો ઉપયોગ કરી આપણે ટેસ્ટર બનાવી શકીએ હવે એલઈડી અહીંયા એલઈડી લાઇટ ઇમિટિંગ ડાયોડ એનું ફૂલ ફોર્મ છે એલઈડી લાઇટ ઇમિટિંગ ડાયોડ એની વિશે ચર્ચા કરીશું જો મિત્રો આકૃતિ આપણે આકૃતિ છે એમાં 14.2 ટેસ્ટરમાં વિદ્યુત પ્રવાહના એલઈડી નો ઉપયોગ કરી એલઈડી નિર્બળ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો પણ પ્રકાશિત થાય છે એલઈડી ની સાથે બે તાર જોડાયેલા હોય છે આ તારને લીડ્સ કહે છે એકબીજાની સરખામણીમાં થોડા લાંબા હોય છે ને યાદ રાખો કે એલઈડી કોઈ પરિપથમાં જોડતી વખતે લાંબા તારને બેટરીના ધનધ્રુવ અને નાના તારને બેટરીના ઋણધ્રુવ તરીકે લેવામાં આવે છે તો ચાલો મિત્રો આજના સેશનમાં આપણે પેજ નંબર 172 73 અને 74 ઉપર જેટલું કહ્યું બરાબર હવે તમારા હોમવર્કની અંદર અને ક્લાસ વર્ક સીડબ્લ્યુ અને એચડબ્લ્યુ આપણે પહેલા મિત્રો વિજ્ઞાનની સ્વાધ્યાય પોથી છે એની અંદર પાઠ સમજશું પહેલા અને સ્વાધ્યાય પોથી ની અંદર ક્વેશ્ચન આન્સર કરીશું આ વખતે ક્લાસ વર્ક હોમવર્કની બુક આપણે બનાવેલી નથી તો ધ્યાન રાખો આજે મેં તમને જેટલું કરાવ્યું એમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જેટલા છે એ તમારે વ્યવસ્થિત વાંચીને તૈયાર કરવાના છે જેમાં અન્ડરલાઈન કરાવી છે ફરીથી એકવાર વાંચન કરવાનું છે ઠીક છે ચલો મિત્રો તો મળશો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રો ઘરે રહો સુરક્ષિત રહો આભાર